અમદાવાદમાં કેમિકલના બે વેપારીઓના ત્યાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. બ્લીચિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કેવું શાહના ત્યાં દરોડા. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની દવાઈ. 100થી વધુ અધિકારીની ટીમે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં અલગ અલગ 20 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસમાં બેનામી વેપારો મળી આવે તેવી પણ સંભાવના છે. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, આઈટી ના અધિકારીઓની ટીમ હાલમાં ત્યાં ત્રાટકી છે, શું વિગતો સામે આવી રહી છે બંને વેપારીઓના ત્યાંથી? પ્રતિ, ઇન્કમટેક્સ વિભાગ શંકાસ્પદ વ્યવહારો ઉપર નજર રાખતું હોય છે અને ધારા કેમિકલ્સના જે વેપ માલિક છે કેયુર શાહ, તેમના તરફથી કેટલાક શંકાસ્પદ વ્યવહારો બેંકમાં થયા હતા અને આ જ કારણથી ઇન્કમટેક્સ વિભાગની ટીમ છે સવારથી જ ત્રાટકી હતી અને 20 જેટલા અલગ અલગ સ્થળોએ 100 જેટલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડા જે એમના નિવાસ સ્થાન છે સાથે તેમની બ્રાન્ચ ઓફિસ, મેઇન ઓફિસ, મુખ્ય ઓફિસ ને ત્યાં પણ દરોડા પાડવામાં આવે છે. સાથે તેમની સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓને ત્યાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે જે શંકાસ્પદ વ્યવહારો થયા છે તેમાં તે વેપારીના પણ નામ છે અને આ જ કારણથી કેયુર શાહની સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તેમને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો હાલ દસ્તાવેજી પુરાવા છે તેને ચકાસવામાં આવી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્કમટેક્સ વિભાગની તપાસના અંતે મોટી કરચોરી સામે આવી શકે છે. કારણ કે શંકાસ્પદ વ્યવહારો છે તે ખૂબ મોટા પ્રમાણમાં થયા છે અને આ જ કારણથી જે કરચોરી છે તે પણ ખૂબ મોટી હોય તેવું સામે આવશે. આભાર પ્રતિક તમામ વિગતો માટે. તો આ તરફ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અફઘાનિસ્તાનની ટક્કર થશે. દિલ્હીમાં 2 વાગે આ મેચ છે તે શરૂ થવાની છે. બંને ટીમ વચ્ચે મુકાબલો. ટીમ ઇન્ડિયા બીજી વખત જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે આજની મેચ નહીં રમી શકે. તો ભારત અફઘાનિસ્તાન વચ્ચે ભારતની ધરતી પર આ પ્રથમ વખત મેચ. અફઘાનિસ્તાન સામે ભારત અત્યાર સુધી 3 વનડેમાં વિજય થઈ ચૂક્યું છે. તો છેલ્લે ભારત અફઘાનિસ્તાન વચ્ચે 2019માં મેચ રમાઈ હતી. વર્લ્ડ કપ 2019માં રમાયેલી મેચમાં ભારત વિજય બની હતું. ભારત પાકિસ્તાન મેચને લઈને અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત. પાકિસ્તાની ક્રિકેટ ટીમ આવશે અમદાવાદ. અમદાવાદ એરપોર્ટ પર પાકિસ્તાની ટીમ બપોરે 3:30 વાગે આવશે. ભારતીય ટીમ આવતીકાલે આવશે અમદાવાદ. તો મેચને લઈને અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો ભારત અને પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદમાં જડબેસ તલાક સુરક્ષા. 11 વર્ષ બાદ પાકિસ્તાની ટીમ અમદાવાદ આવશે. 14 તારીખે બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ ખેલાવાની છે. ભારતીય ટીમ આવતીકાલે અમદાવાદ આવશે, જ્યારે પાકિસ્તાની ટીમ આજે બપોરે 3:30 વાગે અમદાવાદ આવશે. ચૌદ ઓક્ટોબર બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. દિવસે ગરમી 35 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો રાતનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો રાજ્યમાં બેવી ઋતુની અસર રહેશે. 2 દિવસ બાદ 14 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈની મુલાકાતે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે મુંબઈમાં સીએમનો રોડ શો. ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી 1-to-1 મુલાકાત કરશે. ગુજરાતમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓ આમંત્રિત કરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે મુંબઈમાં સીએમનો રોડ શો. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈની મુલાકાતે છે, ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે અને ગુજરાતમાં રોકાણ માટે બિઝનેસમેન છે તેમને આમંત્રિત કરશે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા. 60 ટન અખાદ્ય મલાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. મલાઈનો ઉપયોગ જંક ફૂડ અને મિલ્ક પ્રોડક્ટ્સમાં થતો હતો. જનતા મિલ્ક ફૂડ સ્ટોરના ગોડાઉનમાં દરોડા. ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી. તો રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા. 60 ટન અખાદ્ય નો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો. ગાંધીગ્રામ વિસ્તારમાં આઈસ્ક્રીમ ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા. રવિરાજ આઈસ્ક્રીમમાં આરોગ્ય વિભાગ ત્રાટક્યું. 7,000 કિલો એક્સપાયરી થયેલો મલાઈનો જથ્થો ઝડપાયો.
હવે ખાણીપીણીમાં ભેળસેળ કરતા લોકોની ખેર નહીં. નવરાત્રીમાં રાત્રે સોસાયટીમાં અપાતા નાસ્તાનું ચેકિંગ કરાશે. નવરાત્રીને લઈને એએમસી વિશેષ ડ્રાઈવ કરશે. ખાણીપીણી માર્કેટમાં આરોગ્યની 16 ટીમ રાખવામાં આવશે. આ 16 ટીમ વોચ રાખશે. મોડી રાત્રે પણ આરોગ્યની ટીમ કરી શકે છે ચેકિંગ. નવરાત્રીને લઈને વિશેષ ડ્રાઈવ કરવાનો એએમસીનો નિર્ણય. સોસાયટીઓમાં અપાતા નાસ્તાની ગુણવત્તા પણ ચેક કરવામાં આવશે. તો શહેરીજનોના સ્વાસ્થ્યને લઈને આરોગ્યની ટીમ ચેકિંગ કરશે. ખાણીપીણીમાં ભેળસેળ કરતા લોકોની ખેર નથી. હવે નવરાત્રીમાં રાત્રે સોસાયટીમાં જે નાસ્તા આપવામાં આવે છે તેનું પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. તો નવરાત્રીને લઈને એએમસી વિશેષ ડ્રાઈવ કરશે. ખાણીપીણી માર્કેટમાં આરોગ્યની 16 ટીમ રાખવામાં આવશે. સમાચારોમાં આગળ વધીશું. દેશભરમાં પીએફઆઈના ઠેકાણા પર એનઆઈએના દરોડા. દેશમાં 12 જગ્યાએ એનઆઈએના દરોડાની કાર્યવાહી. યુપી, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં એનઆઈએના દરોડા. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દરોડાની કાર્યવાહી. દેશભરમાં પીએફઆઈના ઠેકાણા પર એનઆઈએ દરોડા પાડ્યા છે. લગભગ દેશમાં 12 જેટલી જગ્યાઓ પર એનઆઈએના દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આ દરોડાની કાર્યવાહી. યુપીમાં પણ અને દિલ્હીમાં પણ એનઆઈએ દરોડા પાડી રહ્યું છે અને આજે આતંકવાદીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજકોટ જેલમાં બંધ એક કેદી ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી હતી, જેનો વિડીયો વાયરલ થતા જેલ વિભાગ સામે અનેક પ્રશ્નો ખડા થઈ ગયા છે. જેલમાં બંધ આ કેદી મૂછે તાવ આપીને રીલ્સ બનાવીને જેલના નીતિ નિયમોના ધજાકરા ઉડાડતો નજરે પડ્યો હતો. તો ખાસ રાજકોટમાં જેલમાં એક કેદીએ રીલ બનાવી હતી અને ખાસ જેલમાં બંધ યુવાન મૂછે તાવ દેતો નજરે પડ્યો હતો. ત્યારે હાલમાં જેલમાં સુરક્ષાના અનેક દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આખરે જેલમાં બંધ છે તેની પાસે મોબાઈલ કઈ રીતે આવ્યો, કઈ રીતે તેણે ઇન્ટરનેટ યુઝ કર્યું તે એક મોટો સવાલ છે. કારણ કે જેલમાં અંદર યુવક બંધ હતો અને તેણે રીલ બનાવી અને વાયરલ કરી છે. ત્યારે જેલમાં અંદર કેદીઓને શું તમામે તમામ સુવિધા આપવામાં આવે છે તે એક મોટો સવાલ છે. હાલમાં તો જે જેલના અધિકારીઓ છે, જે જેલર છે, તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જેલમાં બંધ છે આ યુવક, તેને કોઈ ડર નથી, કોઈ શરમ નથી અને તે રીલ બનાવી અને વાયરલ કરી રહ્યો છે. જો કે સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતમાં 18 જણમાં એસએમસી આવાસ જર્જરિત હાલતમાં છે. પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. એસએમસી આવાસના પહેલા અને બીજા માળના તો પોપડા પણ પડવા લાગ્યા છે. 2015માં બનેલું આવાસ જર્જરિત હાલતમાં અચાનક પોપડા પડતા લોકો જીવ બચાવીને ભાગ્યા. ગેલેરીમાં રમતા બાળકોનો બચાવ થયો. 15 કિલોથી વધુના પોપડા પડતા નાસભાગ મચી ગઈ હતી. અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. મહાનગરપાલિકાએ 2015માં બનાવેલા ગરીબો માટે આવાસ છે તે ભંગાર હાલતમાં દેખાઈ રહ્યા છે અને અત્યારે કહેવાય કે પોપડા પડી રહ્યા છે. લોકો છે તે ભયના ઓઠે જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આખી બિલ્ડિંગમાં જ્યાં જો ત્યાં આ રીતના પોપડા પડી રહ્યા છે. નાના નાના બાળકો છે તે અહીં રમતા હતા અને તે દરમિયાન જ આ પોપડા પડ્યા છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ગત વર્ષે પણ સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ લીપાપોટની કરી હતી મહાનગરપાલિકાના કર્મચારી અને પરિસ્થિતિ જે છે તે જેસે થે વેસે સર્જાય છે. દસવા જોઈ શકો છો કઈ રીતના જે સળિયા છે તે પણ સળી ગયા છે. મહત્વની એ વાત છે કે 7 થી 8 વર્ષમાં જ આ હાલત આવાસની થઈ છે અને લોકો છે તે મોતના ઓઠે જીવતા હોય તેવું લાગી રહ્યું છે. નાના નાના બાળકો છે તેમને પણ ડર સતાવી રહ્યો છે. અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે જાણવાના આ કયા વખતે બની હતું અને ઘટના શું બની છે અત્યારે? આ ઘટના એવી બની છે કે જ્યારે બી જોઈએ ત્યારે પડ્યા જ કરે, પડ્યા જ કરે. રાતના સૂતા હોય તો બી ભીખ લાગે કે આ પડશે પડશે એવું થઈ જાય છે. બહુ અરજી આપી અમને લોકો, કોઈએ પણ કોઈએ સાંભળી નથી. તમે આજે કઈ રીતના ઘટના સર્જાય? આજે તો અમે લોકો કામ પરથી આવ્યા ને થોડું થોડું પડ્યા કર્યું ને હમણાં પાણી જ ભરતા હતા ને આખું પડ્યું. તમે બતાવો બા કેટલી પરિસ્થિતિ ખરાબ છે અહીંયા ઘરે? કારણ કે પોપડાઓ પડી ગયા છે, છોકરાઓ રમે છે. અહીંયા પરિસ્થિતિ તો બહુ જ ખરાબ છે કે અહીંયા રહેવાની અમને ડર લાગે, કેમ કે નાના નાના છોકરાઓ હોય ને છોકરાઓ રમતા હોય આપણા ઘરમાં, કામ કરતા હોય, ઓચિંતા પડ્યું એનું. આજે આજે બિલ્ડિંગના કેટલા ભાગોમાં? 2 ભાગોમાં આ રીતના પોપડા પડી ગયા. હા, 2 ભાગોમાં પોપડા પડી ગયા, નીચે ને ઉપર પડ્યું.
તમે બતાવો કેટલી બીક લાગે છે અહીંયા રહેતા આવે તમને? બીક તો લાગે ને ભાઈ, રાતના ઘરમાં સૂતા પહેરે એવો બીક લાગે. ત્યાં પડી તો નહીં જાય ધાબો અમારા ઉપર, તો મારા પછાડી રૂમમાં તમે જોયો ને બધા તળ પડી ગયેલા છે. તો અમે હું એ પણ નહીં પછાડી, તો પડી તો નહીં જાય, એવી બીક લાગે છે અમને. અમે પડી જાય ગરીબે માણસ અમે કાં જાય બોલો. મહાનગરપાલિકાના આ બાબતે કોઈ રજૂઆત કરી છે ખરી તમે? કોઈને રજૂઆત કરી? તંત્ર કોઈ જોવા આવે છે અહીંયા? કોઈ જોવા નહીં આવે, કોઈ જોવા નહીં. ફરિયાદ તો કરે કોઈ, કોઈ જોવા નહીં. હા કરે ને કોઈ આવે જ નહીં. બેન તમે બતાવો કોને ફરિયાદ કરી હતી આ બાબતે? એસએમસી વાળાને ફરિયાદ કરે છે, ખાલી માલ ચોપડીને ચાલ્યા જાય છે, બીજું કંઈ કરતા નથી એ લોકો. એટલું છે ને, આજે તો હું કામ પર જઈને મારા બે પોયરા નાના નાના નીચે રમતા હતા, હું નીચેથી જ બૂમ બળારા પડ્યું કે શું પડ્યું શું પડ્યું, જોયું તો ઉપરથી આવીને તો બધું પોપડા પડેલા હતા. ને પૈસા તો હપ્તા તો હપ્તા તો અમે બરાબર ટાઈમ પર જ ભરતા છે, હપ્તા ભરીને છતાં બી અમને આવા મકાનમાં રહેવા પડે છે. બિલકુલ, નાના નાના બાળકો છે તે અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતના ભયના ઓઠે જીવી રહ્યા છે. કારણ કે જે સુરત મહાનગરપાલિકાએ 2015ની અંદર જ જે આ મકાનો બનાવ્યા હતા, કહેવાય કે ગરીબોને આશિયાનું આપ્યું હતું, પરંતુ આ આશિયાનું તેમનું મોતના સમાન સાબિત થઈ રહ્યું છે. કારણ કે જે રીતની સ્થિતિ સર્જાય છે, કારણ કે માત્ર 7-8 વર્ષના ગાળામાં જ આ તમામે તમામ જે આવાસના જે છત છે તે પોપડા પડી રહ્યા છે અને જર્જરિત થયા છે. સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી છે ગયા વર્ષે, પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પરંતુ મહત્વની એ બાબત છે કે કેમ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગતું નથી, શું કોઈ જાનહાની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કારણ કે વારંવાર રજૂઆત, વારંવાર અરજી કરવા છતાં પણ આ બિલ્ડિંગ માટે કોઈ પણ નિર્ણય મહાનગરપાલિકા તરફથી લેવામાં નથી આવી રહ્યો, તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.